गुजरात ने 42 થી 45 डिग्री गर्मी वच्चे जो आप श्रीनगर नो प्लान करी रहा हो तो जरा टीवी स्क्रीन पर ना आ दृश्य जोजो। कदाच आ दृश्य जोई ने तमे आज सड़े फरवा जवानुं नक्की करी लेशो। वृक्षाच्छादित ऊंधुं पहाड़ो अने पहाड़ो वच्चे नी आ ऊंडी खीणो तमने आवकारी रही छे। पहाड़ो ना ऊंचा शिखरो पर जामेलो आ धवल श्वेत बरफ तमने शीतलता थी भरी देवा जाने थनगनी रह्यो छे। वादळो साथे वातो करीने थाकेला आ पहाड़ो हवे तमारी साथे गोठड़ी मांडवा मांगे छे। हा, टीवी स्क्रीन पर ना आ दृश्य काश्मीर ना छेल्ला स्थळ तरीके ओळखाता जीरो पॉइंट ना छे। आ स्थळ काश्मीर नु छेल्लू स्थळ छे। अहीं थी लद्दाख नी शुरुआत थाय छे। अहीं आसपास डूंगरो, पाणी ना झरणा, पहाड़ियों पर पथरायेलो बरफ अने बरफ नी मजा लेता लोको जोवा मळशे। जो तमे श्रीनगर थी बाय रोड लद्दाख जई रहा हो तो जीरो पॉइंट नामनी जग्या रस्ता मां आवशे। अहीं उभा रही गरम चानी चुस्की साथे कुदरतना नजाराने मन भरीने माणवानो लाहवो चूकવા જેવો નથી। એટલું જ નહીં, સમય હોય તો અહીં બરફ પર સ્કી કરવાની મજા પણ તમે લઈ શકો છો। કાશ્મીર થી લે જતી વખતે રસ્તાની અંદર ખૂબ જ સુંદર ઝરણાઓ, પહાડો અને બરફ છે, સાથે જ જ્યારે કાશ્મીર થી લે જઈએ છીએ ત્યારે છેલ્લું ગામ છે જેનું નામ ઝીરો પોઈન્ટ છે, ત્યાં લોકો છે તે સ્કીની મજા લેતા હોય છે। બર્ફીલા પ્રદેશની અંદર જ્યારે પણ લોકો કાશ્મીર થી લેહ લદ્દાખ જતા હોય છે તે દરમિયાન રસ્તાની અંદર અવનવી એક્ટિવિટી આવતી હોય છે અને લોકો અહીંના કહી શકાય કે સુંદરતાની સાથે એડવેન્ચર એક્ટિવિટીની મજા લેતા નજરે પડી રહ્યા છે। બીટીવી આજે શ્રીનગરથી લેહ જઈ રહ્યું છે ત્યારે તમામ જે રસ્તાઓ પર આવતી તમામ વાતોથી આપણે અવગત કરીશું। ખાસ કરીને અત્યારે સુંદરતાનો જે માહોલ છે ગુજરાતની અંદર, જે રીતે ગરમી પડે છે તે રીતે અત્યારે લેહ લદ્દાખ અને કાશ્મીરની અંદર ગુજરાતીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને ખૂબ જ સુંદર વાતાવરણ વચ્ચે મજા કરી રહ્યા છે। કુદરતના ખજાનાનો છલો છલ અને છલકાતો ભંડાર અને ધરતીનું સ્વર્ગ એટલે કાશ્મીર। અહીં પ્રવાસીઓની વાત કરીએ તો અહીં સૌથી વધુ ગુજરાતીઓ અને ત્યારબાદ મહારાષ્ટ્રથી પ્રવાસીઓ વધુ આવી રહ્યા છે। ઝીરો પોઈન્ટ ખાતે પણ અમને એક ગુજરાતી પરિવાર મળી ગયો। તેઓએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે સાચા અર્થમાં સ્વર્ગ એટલે કાશ્મીર અને આ સ્વર્ગમાં જીવનભર રહેવાનું મન થાય છે। અત્યારે કાશ્મીરની અંદર ઠંડીનો માહોલ છે, જ્યારે ગુજરાતમાં ગરમીનો માહોલ છે, વેકેશનની અંદર લેહ લદ્દાખ અને કાશ્મીરને માણવા માટે ગુજરાતીઓ છે તે મોટી સંખ્યામાં જઈ રહ્યા છે। કાશ્મીર કહી શકાય કે ઝીરો પોઈન્ટ કહેવાય છે, ત્યાં સ્કી કરવાની જે એક અનોખી મજા હોય છે આપણે કેટલાક લોકો સાથે વાત કરવાની કોશિશ કરીશું। મેડમ શું કહેશો ઉનાળાની ગરમીની રાહત લેવા? મુંબઈની ગરમીથી કંટાળી ગયા છે એટલે અહીંયા ઠંડી માણવા આવ્યા છે। ક્યાં ક્યાં ફરવાનો પ્લાન કર્યો છે? એકદમ દુર્ગમ પહાડી વચ્ચે ત્રિશા, લેહ લદ્દાખ, પેંગોંગ, નુમરાવેલી, જે બધી જગ્યા જવું છે હવે આ ફર્સ્ટ પોઈન્ટ છે અમારો। શું કહેશો કાશ્મીર વિશે? બ્યુટીફુલ છે, જન્નત છે, અમને બહુ મજા આવે। ચોક્કસ દિવસ શું કહેશો કાશ્મીર ની અંદર? ગુજરાતી જજ જોઈએ તે જોવા મળી રહ્યા છે અને અત્યારે તમામ જગ્યાએ મોટા ભાગે પ્રવાસીઓ છે તે નજરે પડી રહ્યા છે। અત્યારે ઠંડીના મોસમની અંદર લોકો છે તે મજા માણી રહ્યા છે। જીવનના અનેક વળાંકો અને ઊંચા નીચા ઢોળાઓની પાઠશાળા જેવા કાશ્મીરના આ પહાડો અને ઊંચા નીચા ઢોળાઓ અનેક સાહસિકોને સાહસ કરવા પ્રેરી રહ્યા છે। લોકો માત્ર અહીંના નજારાને માણવા માટે જ નહીં પરંતુ પહાડોની ગોદમાં રહીને પોતાની ક્ષમતાનો પરિચય ખુદ કુદરતને આપવા પણ આવી રહ્યા છે। અહીં દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી યુવા સાહસિકો અને બાઇક રાઇડર્સ આવે છે। જો આ બાઇકર્સ અહીંની ભૂગોળને માપી લેવા જાણે આતુર છે। લદ્દાખ ના રસ્તા ઉપર બાઇક રાઇડરો છે તે તમામ જગ્યાએ જોવા મળશે। અત્યારે હૈદરાબાદ થી બાઇક રાઇડરો છે તે જમ્મુ કાશ્મીરથી લેહ લદ્દાખ જઈ રહ્યા છે। તમામ જગ્યાએ જ્યાં પણ નજર કરીએ ત્યાં એડવેન્ચરના શોખીન જે લોકો હોય છે, બાઇક રાઇડર હોય છે તે નજરે પડતા હોય છે। આપણે કેટલાક લોકો સાથે વાત કરવાની પણ કોશિશ કરીશું। અત્યારે લેહ લદ્દાખની રસ્તા ઉપર જે રાઇડરો જાય છે તેમની સાથે વાત કરીશું। સર ક્યાં કહો કે કહાં સે આ રહે હો, કહાં જા રહે હો? હમ હૈદરાબાદ સે આ રહે હૈં। રાસ્તા કૈસા હૈ, કિતના સુંદર હૈ, ક્યા મજા આ? રાસ્તા બહોત અચ્છા હૈ, રાસ્તા ઓર અલગ અલગ ભી હૈ, નીચે કાશ્મીર મેં અલગ હૈ ઓર યહાં પે પહાડ પે ઉપર આયા તો બહોત અલગ હૈ, મતલબ સીનરી બહોત અચ્છા હૈ। ક્યા કહોગે કિસકો આના હૈ તો ઉસકો ક્યા મેસેજ? હાં, કાશ્મીર ઇઝ મોર બ્યુટીફુલ
एंड रियली इट इज़ लाइक एन इंटरनेशनल डेस्टिनेशन और आई इनक्रेज एवरीबडी टू ट्रैवल हियर वंस. पीपल आर ऑल्सो वेरी नाइस. नाउ इट हैज़ बीन वेरी गुड एंड एनकरेज पीपल टू ट्रैवल ऑफन. चौक्स थी अपेक्षा थी हैदराबाद की टीम थी बाइक राइडर है कश्मीर थी लद्दाख जी रहा है अत्यार जहाँ रस्ता नजर करिए बाइक राइडर है अवश्य नजरे पड़े. कलम 370 ની નાબૂદી અને ત્યારબાદ કોરોનાના કારણે અહીં પ્રવાસીઓ ઘટ્યા હતા, પરંતુ હવે અહીંનો માહોલ શાંત અને સુંદર છે. અહીં લોકોને આવવા માટે સ્થાનિક લોકો અપીલ કરી રહ્યા છે, જેના કારણે અત્યારે મોટી સંખ્યામાં ટુરિસ્ટ અહીં આવી પણ રહ્યા છે. જયંતિ ચૌધરી, VTV ન્યૂઝ, શ્રીનગર.